અમારી ટીમ જે જે સ્થળે પહોંચી છે ત્યાંની વાત જો આપણે કરીશું તો આપણી સાથે અમિતભાઈ નાયક આપણી સાથે જોડાઈ ગયા છે અમિતભાઈ આપનું સ્વાગત છે કોંગ્રેસ તરફથી અને ઈશાનભાઈ ત્રિવેદી આપણી સાથે છે આમ આદમી પાર્ટી તરફથી આપનું પણ સ્વાગત છે ઈશાનભાઈ અમિતભાઈ કારણ કે અત્યારે જે અમારા જે સહયોગીઓ છે જે જે જગ્યાએ પહોંચ્યા છે ત્યાંથી જે રિપોર્ટ આવી રહ્યો છે કે જે ગ્રામ્ય વિસ્તાર જે નવું સીમાંકન છે અઢાર ગામડાઓનો જે સમાવેશ કરવામાં આવ્યો છે

બાકી પાટનગર કહેવા કેવડાવવા છતાં ગાંધીનગરના રોડ રસ્તા જે પ્રાથમિક પાયાની સુવિધાઓ કહેવાય જેમ કે આજ બી એમ કે કે નરસે જલ એ નળસેજલ ક્યાં હતું ગાંધીનગરના કેટલાય કોર્પોરેશનના વિસ્તાર છે જેમાં આજે ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે અને ટેન્કર પણ સમય અનુસાર નથી પહોંચતું આવા અનેક મુદ્દા છે જેના લીધે ગાંધીનગરના મતદારો છેલ્લા બે ચૂંટણીઓથી કોંગ્રેસને ખોબે ને ખોબે મત આપે છે ભારતીય જનતા પાર્ટીને

મને આપ એ વાતનો જવાબ આપો સંધ્યા અથવા ભારતીય જનતા પાર્ટીને પૂછી લેજો તમે શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી જો તમે એમ કહો છો કે સત્તાની સેવાના માધ્યમ માટે ભારતીય જનતા પાર્ટી છે મને એ વાતનો જવાબ આપો એવી કઈ મજબૂરી છે કે બે હજાર સોળમાં બી કોંગ્રેસના કોર્પોરેટરોને તોડીને લઈ જાઓ એનો વાંધો નહીં સત્તા લાલસાને લાલચ માટે કોઈ પણ વ્યક્તિ તૂટી શકે પણ એને ડાયરેક્ટ મેયરનું પદ આપવાનું એની પહેલા પણ કોંગ્રેસના કોર્પોરેટરને તોડીને લઈ ગયા ડાયરેક્ટ મેયર નું એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને જે મોદી સાહેબના ના ગુણગણ ગવાના જયારે સત્તા મળે ત્યારે આયાતી એવા કોંગ્રેસના વિરોધ પક્ષના હોશિયાર જે બી કોર્પોરેટરો છે એને સરકારી તંત્રનો પૈસાનો તમામ પ્રકારનો વ્ય કરી દુરુપયોગ કરીને ખરીદ વેચાણ સંઘ આમનું સક્રિય થઈ જાય છે અને લઈ જાય છે અરે જો તમે એટલા જ એક્ટિવ હોય તમારો એટલો જ સારો વિકાસ હોય તમને મતદારો વોટ આપતા હોય તમારી પાર્ટી આટલી વિશ્વની મોટા મોટી પાર્ટી તો ભાઈ કેમ તમને આવા ઉમેદવારો લેવા પડે છે અને એની લાલ જાજમ પાથરીને

અને આપે બી કીધું કે કેમ તોડીને જ હા અને તમે આવો આખો ભઈ મિયર બનાવી દો છો મંત્રી બનાવી દો છો પણ તમે હું એ જ કહું છું કોંગ્રેસે આત્મમંથન કરવાનું જરૂર છે કે એવી તો કેવી મુસીબત છે કારણ એટલું છે વિચાર તો કરો કે તમારી પાસે નેતા છે ખરા તમારી પાસે નિયત છે ખરી અમારા આપ મેં ખૂબ અમારા નેતા તમારા આપ ખુબ મેં ખુબ શાંતિથી સાંભળ્યું તમારી પાસે નેતા નથી રહ્યા તમારી પાસે નેતૃત્વ નથી રહ્યું તમારી પાસે નિયત નથી રહી કોંગ્રેસ ડૂબતી નાવ છે અને આખા દેશની અંદર તમે સાડી ચારસો વાળા ચાલીસ થઈ ગયા અમદાવાદમાં કોર્પોરેશનમાં એકસો સાહીઠ વાળા અરે સાહીઠ વાળા આજે બાવીસ કોર્પોરેટર થઈ ગયા આખા દેશની અંદર કોંગ્રેસ ડૂબતી ના છે હવે તમારા લોકો એ